હવે આપણે પાઠની શરૂઆત કરીએ તો પાઠની શરૂઆતમાં કહ્યું કે મંગુને ગાંડાના દવાખાનાની મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે તેમની આંખમાં ઝળહળિયા આવી જતા અને દરેકને એ એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય. મંગુને ઘણા વ્યક્તિઓ જોતા, બધાને ખબર જ હતી ગામની અંદર કે મંગુ છે એ ગાંડી છે. એટલે એ ગાંડી વ્યક્તિને જુએ છે ત્યારે ઘણા વ્યક્તિઓ અમૃત કાકીની બાજુમાં આવી ચડતા અને દરેક વ્યક્તિઓ લોકો અમૃત કાકીને એવી જ સલાહ આપતા કે અમૃત કાકી, તમે તમારી દીકરીને ગાંડાને દવાખાનામાં મૂકી આવો ને, ત્યાં સાજી થઈ જાય, ત્યાં સચવા છે. ત્યારે અમૃત કાકીની આંખમાં ઝળહળિયા આવી જતા, ત્યારે અમૃત કાકી રોવા લાગતા, એને થોડું ખોટું લાગતું અને દરેકને એ એક જ જવાબ આપતા અને દરેક વ્યક્તિઓને એક જ જવાબ આપતા, એક જ સલાહ આપતા કે હું માં થઈને ચાકરી ન કરી શકું, હું તો એની માં છું. અને જો હું માં થઈને એની સેવા ન કરી શકતી હોય, માં થઈને એની ચાકરી ન કરી શકતી હોય તો દવાખાનાવાળાને શી લાગણી, તો દવાખાનાવાળાને કેવી લાગણી હોય. ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું એ તો કહેવાય. આ તો એક એવું કહેવાય કે ખોડું ઢોર, ખોડું ઢોર એટલે કાંઈ ઉપયોગમાં ના આવતું હોય, અથવા તો ગલઢું ઢોર. ઢોર પશુ વૃદ્ધ થઈ જાય એટલે એને પાંજરાપોળમાં મૂકી આવવામાં આવે, કારણ કે એનો કાંઈ ઉપયોગ નથી, તો આપણે સાચવીને શું કરવું. તો આ પણ એવું થયું કે હું મંગુને ઉપયોગ કાંઈ કરી શકતી નથી, મંગુ મને કાંઈ ઉપયોગ નથી આવતી, તો હું એને દવાખાનામાં મૂકી આવું. આ તો એ કે ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી જવા જેવું કહેવાય. અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગઈ પછી તો ધીમે ધીમે આખા ગામમાં ખબર પડી ગઈ કે જો આપણે અમૃત કાકીને સલાહ આપશું ને તો અમૃત કાકી આપણને આ જ જવાબ આપશે, એવી ગ્રંથિ બંધાઈ જાય, એવો પૂર્વગ્રહ બંધાઈ ગયો, જાહેર થઈ ગયો. પછી કોઈ એમને એવી વાત કરતું નહીં અને પછી તો બધાને ખબર પડી ગઈ, એટલે કોઈ વ્યક્તિ આવીને અમૃત કાકીને એમ ન કહેતું કે તમે આને દવાખાનામાં મૂકી આવો. જન્મની ગાંડીને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા. જન્મથી જ ગાંડી અને મૂંગી એમની દીકરી હતી, એ દીકરીને ઉછેરવામાં, એ દીકરીની સેવા ચાકરી કરવામાં, એ દીકરીને લાડ લડાવવામાં જે વ્યક્તિ પ્રત્યક્ષ જોઈ જતા ને, એ વ્યક્તિ તો અમૃત કાકીના વખાણ કર્યા વગર રહેતા જ નહીં. અને વખાણ કરતા ત્યારે કહેતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમૃત કાકી ઉછેરી શકે, આવી રીતે જે ગાંડી દીકરી છે એને ઉછેરવી હોય તો એ તો અમૃત કાકી જ ઉછેરી શકે, એના સિવાય બીજું કોઈ ઉછેરી શકે નહીં, અમૃત કાકી ઉછેરી શકે. બીજાને ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોત, અને જો બીજાને ઘરે આ ગાંડી દીકરી જન્મી હોત ને તો એ કે ક્યારની ભૂખી અને તરસી મરી ગઈ હોત, કારણ કે અમૃત કાકી સેવા કરે એ પ્રમાણે બીજા વ્યક્તિઓ સેવા કરે જ નહીં. અને જીવતી હોત તો પણ આવું હષ્ટપૃષ્ટ શરીર તો ન જ હોત, અને જો જીવતી હોત, કદાચ જીવતી હોત ત્યાં મરી ન ગઈ હોત તો પણ આવું હૃષ્ટપૃષ્ટ શરીર તો હોત જ નહીં, આવી કે હૃષ્ટપૃષ્ટ તો ન જ હોત, કારણ કે એને ખાવાનું જ પૂરું ન આપે. મંગુ સિવાય અમૃત કાકીને ત્રણ સંતાનો હતા, એક મંગુ, એક ગાંડી મંગુ તો હતી, પણ એ મંગુ સિવાય પણ અમૃત કાકીને ત્રણ સંતાનો હતા, બે દીકરા અને એક દીકરી. એટલે અમૃત કાકીને બે દીકરા અને એક દીકરી અને એક મંગુ, એટલે ટોટલ ચાર સંતાનો. અમૃત કાકી એ ત્રણેય સંતાનોને વિસરી ગયા હોય તેમ તેનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. અને અમૃત કાકીને આ ત્રણેય સંતાનો વિસરી ગયા હોય, જાણે ભૂલાઈ જ ગયા હોય, આ ત્રણ સંતાનો એના છે જ નહીં એવું સમજી અને અમૃત કાકી પોતાનું જેટલું પણ માતૃત્વ હતું, જેટલો પણ માતાનો પ્રેમ હતો, એ બધો જ માતાનો પ્રેમ અમૃત કાકી મંગુ ઉપર અભિષેક કરતા હતા, એટલે એક મંગુને જ આપતા હતા. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા. એ કેના ઉપરથી આપણે કહી શકીએ તો કે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે તેમનું ઘર બાળ પોતરા પોતરીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. રજાઓના દિવસો આવે એટલે એના દીકરા બે હતા, એ દીકરા અવારનવાર ઘેર આવે, અમૃત કાકીના ઘરે આવે, ગામડે રહેવા માટે, રોકાવા માટે. ત્યારે એમનું ઘર હતું એ બાળ પોતરા પોતરીઓથી ખિલખિલાટ હસી ઉઠતું, બાળ પોતરા પોતરીઓ આવતા એની સાથે.
છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખ પદુડા થઈ જતા નહીં, છતાં પણ એવું બનતું કે દાદીમા તરીકે અમૃત કાકી હરખ પદુડા થઈ જતા નહીં, એને રમાડવા ન લાગતા. એ બધી જ સેવા કરતા, એ કેની કરતા, તો કે મંગુની કરતા. ભાગ્યે જ બાળકોને એ તેડતા, અને ભાગ્યે જ ક્યારે એવું બને કે કદાચ મંગુ સૂઈ ગઈ હોય કે મંગુ આડી અવરી હોય તો એ બાળકને તેડે, એ બાળકને રમાડે કે લાડ કરતા, કે બાળકને લાડ કરતા. બાકી બાળક રમતું હોય તો એ બાળકને ક્યારેય ન હટતા. આખે આખું સેવા હતી એ કોના માટે કરતા, તો કે મંગુ માટે જ. માના આ વર્તન વિશે દીકરાઓને કાંઈ લાગતું નહીં. માં આવું વર્તન કરતી એટલે દીકરાઓને તો કંઈ ખોટું લાગતું નહીં. દીકરાઓને તો ખબર જ હતી કે મારી બેન ગાંડી છે તો એની સેવા કરે છે, મારા દીકરાની ન કરે. પણ વહુઓ સમસમી જતી, પણ આવું વર્તન જોઈ અને દીકરાની વહુ હતી ને એ સમસમી જતી, એને થોડુંક દુઃખ લાગતું, એને માઠું લાગતું. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ કરતી, અને બંને વહુઓ પોતાના પતિ આગળ ફક્ત એક જ ફરિયાદ કરતી, એવી જ ફરિયાદ કરતી. દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી, અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરતો નથી. આ દીકરાઓના બાળકો છે જે વ્યાજ કહેવાય, પોતાના દીકરાઓ છે, મુદલ છે, અને દીકરાના દીકરા હોય એને વ્યાજ કહેવાય. એ વ્યાજ એટલે દીકરાઓના દીકરા છે એ તો એને દીઠા ગમતા નથી, અને પોતાનો જે ગાંડો હીરો છે જે કાંઈ ઉપયોગમાં નથી આવતો એને તો એ કે છાતીએથી અળગો કરતી નથી, પોતાનાથી દૂર કરતી નથી. દીકરીને માને મોએ સંભળાવી દેતી, અને દીકરી હતી એ તો માતાને મોઢે જ સંભળાવી દેતી, કારણ કે વહુ તો હજી કહી શકતી નહીં, પણ દીકરી તો એને મોઢામોઢ સંભળાવી દેતી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વગાડે ગાંડી કરી મૂકી છે. એ દીકરીઓ તો ચોખ્ખે ચોખ્ખું કહેતી, જે બીજી દીકરી હતી એ તો અમૃત કાકીને ચોખ્ખું કહેતી કે મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી, મંગુ કાંઈ એટલી ગાંડી નથી, તું એને એ કે કાંઈ ભાન નથી કરાવતી એટલા માટે વધારે ગાંડી થતી જાય. તેવ પાડીએ તો ઢોરને જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે. અને જો આપણે ટેવ પાડીએ ને, અભિશા ટેવ પાડીએ ને જ્યારે હોય ત્યારે કીધા રાખીએ ને, તો ઢોરને પણ ખબર પડી જાય, પશુને પણ ખબર પડી જાય કે જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય. તેનું ભાન આવે છે, એનું ભાન આવી જાય તો 12 વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય તો પણ એને ટેવ પાડી હોય તો શું એટલું ભાન ન આવે? તો આ 12 વર્ષની છોડી છે અને 12 વર્ષ થઈ ગયા, અને 12 વર્ષમાં જો એને ભાન પાડી હોય તો એને એ કે શું ભાન ન પડે કે ક્યાં જાડો પેશાબ કરવો અને ક્યાં ન કરવો? એને ભાન પડી જાય, અને એ છતાં પણ એ આગળ વધીને કહે કે એ મૂંગી છે પણ કાંઈ બહેરી નથી, એ મૂંગી છે કે બહેરી નથી. એને બોલતા નથી આવડતું પણ સાંભળે બધું, એને ભાન તો છે જ કે આપણું કાને ન ધરે, એ બહેરી નથી કે આપણું કાને ન ધરે, આપણે સાંભળ્યું નહીં. અને જો એ છતાંય કદાચ એ ન માને અને વધારે ભૂલ કરે તો 2 લપાક ચોરી દીધા હોય તો બીજી વખત તરત ભાન આવે, અને એ છતાંય પોતે કે જો ભૂલ કરે ને તો 2 લપાક કરતા કે એને ચોંટાડી દીધા હોય, 2 ઠપટો મારી દીધી હોય ને તો બીજી વખત એને તરત ખ્યાલ આવી જાય. આપણે ખબર છે કે આપણે પશુને 1 વખત હટવાનું કહીએ તો ન હટે, બીજી વખત કહીએ તો ન હટે, ત્રીજી વખત એને લાકડી મારો એટલે એ પશુ આવ તમારી પાસે બીજી વખત આવતું નથી, ત્યાં આવતું નથી. એટલે આને પણ એ કે 2 ચોંટાડી દીધી હોય તો બીજી વખત એવી ભાન ભૂલ્યા વગર રહે નહીં. દીકરી આગળ કાંઈ બોલે તે પહેલાં અમૃત કાકીની આંખ વરસવા માંડતી, અને દીકરી આગળ કાંઈ પણ બીજું બોલવા જાય એ પહેલાં તો અમૃત કાકીની આંખ હતી એ વરસવા માંડે. એ અમૃત કાકી રોવા લાગે, દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, અને આ જોઈને તો દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, એ પણ રોવા લાગે. પરંતુ શું કરે, દીકરી હતી, કાળજું કઠણ કરે અને એ મનનો ડૂમો કાઢી નાખતી, કાળજું કઠણ કરી અને પોતાના મનની અંદર પણ આ રોવાનું આવ્યું હોય ને એને ડૂમો કાઢી નાખે, એ રોવાનું બંધ કરે અને પછી કહે, તું કાંઈ કાયમી બેસી રહેવાની નથી, કે તું કાંઈ કાયમ તો બેસી રહેવાની નથી, તું એ કે તારી ઉંમર થશે એટલે તું પણ ભગવાન પાસે વહી જાય. ભાભીઓને પનારે પડશે ત્યારે રોજ એના મળમૂતર ધોવા જેટલી કોઈ આળપંપાળ નહીં કરે, અને એ ભાભીને પનારે પડશે અને ભાભી એને એટલી સાચવશે જ નહીં, તું જેમ એના મળમૂતર ધો એમ એ કે એ ધોવાના નથી અને આટલી આળપંપાળ એટલે એટલે મુસીબત ઉપાડશે નહીં.
અને દુઃખી દુઃખી થઈ જશે, અને પછી તો તારી કે સેવા પામેલી હશે અને એની સેવા કોઈ નહીં કરે એટલે મંગુ પણ દુઃખી દુઃખી થઈ જશે, અને પછી સેજ અટકે. અને અટકી અને ધીમે સાદે એકેથી અટકી અને ધીમેકથી બોલી દે. દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં જ થાય. આપણે જોઈએ દવાખાનામાં મૂકશો અને એ ડાહી નહીં થાય, એ સાજી નહીં થાય તો નથી જ થવાની. એ તો એના ભાગ્યમાં હશે તો સાજી થશે, નહીંતર નહીં થાય. પણ જાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ છે. પણ એને જાડો પેશાબ ક્યાં કરવો અને એને કપડાં કઈ રીતે પહેરવા, ખાલી જો એટલું ભાન આવી જાય ને તોય બસ છે. એટલું ભાને ઘણું છે, ઘણું થઈ જશે. અને ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે અને ભાઈઓ પાસે રૂપિયા પણ ઘણા છે, ઘણું ધાન આપ્યું છે. ભાભીઓ ટંકે ખાવા ન આપે એટલી કજાત પણ નથી, અને ભાભીઓ એવી પણ નથી કે ટંકે ખાવા ન આપે. ટાઈમો ટાઈમ એને જમવાનું તો આપી દેશે, પણ એનો જાડો પેશાબ કરવાનું ને એવું ભાન નહીં હોય તો ભાભીઓ એવી સેવા નહીં કરે, પણ એને જમવાનું તો આપશે જ. એટલે એ છોકરી દુઃખી નહીં થાય તો એને દવાખાનામાં મૂકી આવીએ એવું એની દીકરીનું કહેવું હતું.